गुड मॉर्निंग स्टूडेंट्स, सापेक्ष वेग टॉपिक जे छे एना परनू आ उदाहरण 4.6 छे अने आ उदाहरण परीक्षानी दृष्टिए अने एमसीक्यू सॉल्व करवानी दृष्टिए पण इम्पोर्टंट सॉरी इम्पोर्टंट आ दाखलामां शिरोलंब दिशा में 35 मीटर प्रति सेकंडना वेग थी वरसाद पड़ी रह्यो छे। कोई महिला पूर्व थी पश्चिम दिशा में 12 मीटर प्रति सेकंडनी झड़प थी साइकल चलावी रही छे। वरसाद थी बचवा तेणे छतरी कई दिशा में राखवी जोईए? तो जो बहु सरस दाखलो छे। आ आपणे जेम जाणीए छीए एम आ दिशाओ छे उत्तर, दक्षिण, आ पूर्व अने आ पश्चिम। हवे वरसाद जे छे ए शिरोलंब दिशामां पड़े छे, एटले आपणे वरसादने रजू करतो सदिश जे छे एने आपणे आम दर्शावीए। आ वी आर छे, जेने आपणे वेलोसिटी ऑफ रेन एवं कहीए छीए, जेनी झड़प जे छे ए 35 मीटर प्रति सेकंड जेटली छे। कोई महिला पूर्वथी पश्चिम दिशामां, હવે પૂર્વથી પશ્ચિમ એટલે આપણે જે અહીંયા તમે જુઓ છો સ્ક્રીન, એ સ્ક્રીનમાં જમણી બાજુથી ડાબી બાજુ, તો એ આમ જઈ રહી છે, એ વેલોસિટી ઓફ સાયકલની વેલોસિટી, એને આપણે વીબી બુકમાં કીધું છે એટલે આપણે એને વીબી પણ કહીએ, બાયસિકલની વેલોસિટી એના પરથી। તો તમને એવું કીધું છે કે એણે કઈ રીતે છત્રી રાખવી જોઈએ। તો હવે વરસાદનો સાયકલ ને સાપેક્ષ વેગ, કેમ કે એને અનુભૂતિ ગતિમાં, વરસાદે ગતિમાં છે એટલે કે પાણી, અને મહિલા પોતે પણ ગતિમાં છે એટલે આપણે સાપેક્ષ વેગ ધ્યાનમાં રહેવો પડે। તો વી આર વિથ રિસ્પેક્ટ ટુ બી, તો આપણે એવું ભણી ગયા છીએ કે એ થશે વી આર માઇનસ વી બી। તો વી આર માઇનસ વી બી, હવે આપણે સદિશોની બાદબાકીમાં એવું ભણ્યા છીએ કે આ વી બી હોય તો એનો વિરોધી સદિશ જે છે એ આમ થશે, જેને આપણે માઇનસ વી બી કહીએ છીએ। અને સરવાળો કેમ કરવાનો? પહેલાની હેડ પર બીજાની ટેલ મૂકીને। તો આ ધારો કે વી બી માઇનસ વેક્ટર થયો, વી બી પણ માઇનસ વેક્ટર, ક્યાં મૂક્યો એને? પહેલા સદિશની હેડ પર બીજાની ટેલ, તો પહેલાની ટેલ અને છેલ્લાના હેડને જોડતો સદિશ એ આ થયો, આ સદિશ। તો આ સદિશ જે છે એ વી આર બી આપ્યો, બરાબર જોજો, વી આર માઇનસ વી બી એટલે વી આર આ થયો પ્લસ માઇનસ આ સદિશ એટલે વી આર માઇનસ વી બી આ સદિશ થયો, અને એણે શિરોલંબ દિશા સાથે બનાવેલ ખૂણો એ આ ખૂણો થીટા થયો। આનું આપણે ઉદાહરણ 4.1માં પણ આ પ્રકારના દાખલામાં ખૂણાની ચર્ચા કરેલી છે। તો આકૃતિ પરથી ટેન થીટા બરાબર સામેની બાજુ વીબી ના છેદમાં પાસેની બાજુ વીઆર, વીબી આપણને આપ્યું છે 12 મીટર પર સેકન્ડ અને આ આપ્યું છે 35 મીટર પર સેકન્ડ, એટલે એ 0.343 એવું થશે। અને આના પરથી જો આપણે થીટા ગણીએ તો થીટા જે છે એ 19 ડિગ્રી આવશે। આમ જવાબ આવો થાય, આમ મહિલાએ જે આપણે પૂછ્યું છે, મહિલાએ પોતાની છત્રી શિરોલંબ સાથે 19 ડિગ્રી ના કોણે પશ્ચિમ તરફ રાખવી જોઈએ।
હવે જો એ તમને દેખાડી દઉં પાછું, એમ લખ્યા પછી કન્ફ્યુઝન ન થવું જોઈએ. આ જે છે આ શિરોલંબ દિશા થઈ આખી, આ જે છે એ ખૂણો થીટા હોય તો આ ખૂણો થીટા થાય, તો આ છત્રીની દિશા થઈ, છત્રીની દિશા. તો જુઓ કેમ શિરોલંબ સાથે 19 ડિગ્રી, પણ કઈ તરફ? પશ્ચિમ તરફ. બરાબર સમજો, આ પશ્ચિમ તરફ દિશા રાખવી જોઈએ. થેન્ક યુ વેરી મચ.